જોઈશું। હવે આપણે અંગ્રેજીનું રિવિઝન આપણે શરૂ કરવાનું છે। તો તમે રફ નોટ ની અંદર તારીખ લખો ને ઉપર લખો અંગ્રેજી ને રિવિઝન લખજો, કેમ કે આપણે શુક્રવારે આપણી પરીક્ષા છે એટલા માટે આપણે અંગ્રેજીનું રિવિઝન આપણે કરવાનું છે। તો આપણે રફ નોટ ની અંદર પહેલો પ્રશ્ન આપણે શરૂઆત કરીએ। પ્રશ્ન 1 છે, તમારું પ્રશ્ન પેપર તમારે આપેલું જ છે એટલા માટે હું સૂચના લખીશ નહીં, ડાયરેક્ટ હું તમને લખાવું તમારે શીખવાનું છે। સમાન ઉચ્ચાર સામે તેમના અંગ્રેજી મૂળાક્ષરો લખવાના છે। તમને કાઉસમાં આપેલા હશે ડી એ એલ એ ટી એ એન એ, આવી રીતના કાઉસ આપેલો હશે ને તમને ત્યાં ગુજરાતી મૂળાક્ષરો આપેલા છે ટ ન લ ને દ। તો આમાંથી જોઈને તમારે જવાબ લખવાના છે। તો ટ નો શું આવે તો જોઈએ અહીંયા જવાબ ટી એ ન ન નો અહીંયા છેલ્લે એન એ લ લ નો શું આવે એલ એ છે ને, પછી અહીંયા દ તો દ નો શું આવે ડી એ। આવી રીતના તમારે મૂળાક્ષરો તમારે લખેલા હશે, કાઉસમાં તમને છ પાઇપ હશે એમાંથી તમારે ગોતીને જવાબ લખવાના છે। પછી પ્રશ્ન એ બ, પ્રશ્ન એ બ એમાં છે તમારે એબીસીડી લખવાની છે। પહેલી એબીસીડી છે એ તમારે ખૂટતી એબીસીડી આવશે, તમને ચોરસ નાના 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 ખાના કરેલા હશે એમાં અમુક અમે મૂળાક્ષરો અંગ્રેજીના લખેલા હશે એ પછી ઈ કે છે એવી રીતના ખાના તમારે અમે પૂર્યા હશે, જે બાકી ખાલી ખાના હોય એમાં તમારે એબીસીડી પહેલી લખવાની છે। પછી એવી રીતના તમારે પ્રશ્ન એક કમાં પણ તમારે બીજી એબીસીડી લખવાની છે, તેમાં પણ અમે પૂરતી એબીસીડી તમને પૂછશે અમુક મૂળાક્ષરો અમે લખેલા છે ને બીજા જે ખાલી ખાના હોય ચોરસ કરેલું હોય એમાં પણ મારે એબીસીડી લખવાની રહેશે। હવે પ્રશ્ન આવ્યો આપણે બે અ, શું આવ્યો પ્રશ્ન બે અ એમાં છે સ્વર એ ઈ આઈ ઓ યુ વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે। તો તમારે આવી રીતના તમારે ચોરસ ખાના આપેલા હશે ને આવી રીતના તમારે નીચે જવાબ લખવા માટે તમને લીટી આપેલી હશે, એમાં તમારે જવાબ લખવાનો હશે। અહીંયા કરતા તમારે એન નું ચિત્ર પૂછેલું હશે, એન બસ ફેન ને પી, તો અહીંયા તમારે એચ ખાલી જગ્યા એન બી ખાલી જગ્યા એસ એફ ખાલી જગ્યા એન ને પી ખાલી જગ્યા જી, તો તમારે અહીંયા એ ઈ ઓ યુ વડે તમારે ખાલી જગ્યા પૂરવાની છે હેન, તો તમારે અહીંયા શું આવે એચ ઈ એન હેન, પછી બસ તો શું આવે બી યુ એસ બસ એફ એ એન, અહીંયા શું આવે એ ને પી આઈ જી પી થઈ ગયું, શું આવ્યું ચોર્યું અહીંયા ઈ યુ એ આઈ, શું પૂર્યું આપણે એમાં સ્વર પૂર્યા, શું પૂર્યા સ્વર। હવે એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન બે બી એમાં છે સમાન ઉચ્ચાર વાળા શબ્દ તમારે લખવાના છે, તે હું તમને લખાવું છું તે ધ્યાનપૂર્વક તમારે લખવાનું છે, તેવી રીતના જ તમારે પરીક્ષામાં પૂછાશે। પ્રશ્ન બે બ એમાં તમને કાઉસમાં આપેલું હશે એસ આઈ એક્સ સિક્સ એમ ઓ પી મો ટી એ પી ટે ને એન ઈ
एक्स मिक्स खाली जगह पची जी ई टी गेट ने एम ए पी मैप तो हवे तमारे आमा समान अक्षर होय ते तमारे आमा जवाब लखवानो छे। खाली तमने मैं पहला शीखवाडेलुं छे तो के पहेलो अक्षर छे ते ज बदलाय से पाछळना जे बे स्पेलिंग सरखा छे ते जवाब तमारे आवशे कारण के पहेलो अक्षर ज बदलाय छे ई तमारे खास ध्यानपूर्वक જોઈને તમારે લખવાનું છે। તો હોપ તો એક ઓ ટી કાયે શું આવે એમ ઓ ટી પાછળ બે અક્ષર હોય તમારે જવાબ આવશે એમ ઓ ટી મોપ એમ આઈ એક્સ મિક્સ તો એસ આઈ એક્સ એસ આઈ એક્સ પછી છે ગેટ જી ઈ ટી કાયે શું છે ને એન लखवानो एन आई एन ई नाइन पछी तेवी
તમારે ત્રીજું ચિત્ર દોરેલું હશે એમાં તમારે ત્રિકોણ દોરેલા હશે 1 2 અને 3 અહીંયા ચોરસમાં આપણે શું લખવાનું 3 પછી આપણે 3 નો સ્પેલિંગ લખીએ P H T H R ડબલ E T H R ડબલ E આ રીતે તમારે જુદા જુદા ચિત્ર દોરેલા હશે ને તમારે આ રીતે મે 11 પૂછસ તો એની જગ્યાએ તમારે 14 આવશે 16 આવશે કે 20 આવે ગમે તે આવે તમારે ગણીને જ તમારે ચોરસ જવાબમાં લખવાનો છે ને બાકીમાં સ્પેલિંગ તમારે લખવાના છે આ મે ઉદાહરણ તરીકે તમને શીખવાડ્યું છે કે આવી રીતે તમારે ચિત્ર પૂછશે પછી છે પ્રશ્ન 3 બ તે હું ફરીથી તમને લખાવું છું તે ધ્યાનપૂર્વક જોઈને લખવાનું છે પ્રશ્ન 3 બ તેમ આપણે જો એમાં છે અંગ્રેજી અંકો સામે તેમના અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે તો એમાં છે પ્રશ્ન 3 બ તો તમને અહીંયા બ આપ્યું છે તો તમારે અહીંયા શું લખવાનું છે ના ઉચ્ચાર લખવાનો છે તો અહીંયા શું લખવાનું બ ન આપણે સ્પેલિંગ લખવાના નથી પછી આપ્યું હશે 5 તો અહીંયા આપણે લખશું 5 પછી આપશે 9 તો અહીંયા 9 થઈ ગયું આવી રીતે તમારે પ્રશ્ન 3 બ માં પૂછાયેલું હશે તમારે અંક કઈ પાસે એનો આપણે ઉચ્ચાર જ લખવાનો છે સ્પેલિંગ લખવાના નથી પછી છે પ્રશ્ન 3 ક એમાં છે અંગ્રેજી સ્પેલિંગ ના તેમના ગુજરાતી અર્થ લખો હવે તમને સ્પેલિંગ આપ્યા છે એના શું કરવાના છે આપણે અર્થ લખવાના છે આપણે અહીંયા અંકના શું લખ્યા ઉચ્ચાર લખ્યા હવે તમને સ્પેલિંગ આપ્યા છે એના શું લખવાનું છે આપણે અર્થ લખવાનો છે પ્રશ્ન 3 ક એમ આપ્યું હશે એન આઈ એન ઈ ટી ડબલ ઈ એન આ શું છે 19 એટલે શું થાય આને 19 અર્થ શું થાય ઓગણીસ પછી એવી રીતના બીજું તમને સ્પેલિંગ આપ્યું હશે એસ આઈ એક્સ ટી ડબલ ઈ એન 16 તો અહીંયા આપણે લખશું 16 એટલે શું થાય 16 પછી એવી રીતના 20 ટી ડબલ ઈ એન ટી વાય 20 એટલે કેટલા થાય 20 પછી એફ આઈ એફ ટી ડબલ ઈ એન 15 એટલે 15 આવી રીતના તમારે સ્પેલિંગ એક પાસે એના તમારે શું લખવાના છે અર્થ લખવાના છે શું લખવાનું છે અર્થ હવે આવ્યા પ્રશ્ન 4 અ તો આપણે પ્રશ્ન 4 અ આપણે લખીએ પ્રશ્ન 4 અ બોક્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાહનના નામ લખવાના છે તો તમારે અહીંયા બોક્સની અંદર જવાબ આપેલા હશે એસ એચ આઈ પી સી જે ડબલ ઈ પી જી પી આર યુ સી કે ટ્રક ટી ઓ એન જી એ ટોંગા આવી રીતના તમારે અલગ તમને સ્પેલિંગ આપેલા હશે અહીં મેં બોર્ડમાં લખાવ્યા છે એ તમારે આવશે નહીં આ દાખલા તરીકે તમને સમજાવું છું હવે તમારે અહીંયા ચોરસમાં તમારે ચિત્ર દોરેલા હશે એમાં લખ્યું હશે ટ્રકનું ચિત્ર દોરેલું હશે શું દોરેલું હશે ટ્રકનું ચિત્ર અહીંયા ડોંગા પછી જી અહીંયા પછી સી દોરેલું હશે શું દોરેલું હશે સી અહીંયા મેં નામ લખ્યા છે ત્યાં શું આવશે ચિત્ર દોરેલા હશે હવે તમને ચિત્ર જોડે ખ્યાલ તો હશે ને કે આ શેનું ચિત્ર છે તો એને અહીંયા
આપણે જવાબ લખેલા છે તો તમારે ચિત્ર જોઈને ઉપર તમારે નીચે લીટી આપેલી છે એમાં શું લખવાનું છે જવાબ લખવાનો છે ટ્રક તો શું લખ્યા છે જો અહીંયા ટી આર યુ સી કે ટ્રક પછી છે ટોંગા ટોંગા એટલે ઘોડા ગાડી તો ટી ઓ એન જી એ ટોંગા પછી છે જી તો છે ડબલ ઈ પી જી પછી છે સી એસ એચ આઈ પી સી આવી રીતે તમારે જુદા જુદા ચિત્ર તમારે દોરેલા હશે ને ઉપર તમારે જવાબ આપેલો હશે તો તેમાંથી તમારે જોઈને જવાબ લખવાનો છે ચિત્ર ઓળખ્યા તો તમને બધાને આવડતા હશે હવે એવી રીતના તમારે પ્રશ્ન ચાર બ છે એમાં તમારે વાહનોના જોડકા તમારે જોડવાના આવશે વચ્ચે તમારે સ્પેલિંગ નો લખેલા હશે ને આજુબાજુ તમારે બબે ત્રણ ત્રણ તમારે ચિત્ર દોરેલા હશે તો તમારે શું કરવાનું છે ચિત્ર જોઈને સ્પેલિંગ તમારે જોઈ લેવાના કે આ કેનું ચિત્ર છે પછી તમારે જોડવાનું છે તમને હું કરાવું છું તો એકવાર ધ્યાનપૂર્વક જોઈને તમે લખજો મૂળ અક્ષરો લખવાના છે તે મેં તમને
શીખવાડેલા હતા. હવે આવ્યો આપણે પ્રશ્ન 5 અ. એમાં છે બોક્સ માં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રાણીઓના નામ તમારે લખવાના છે. તો તમારે જવાબ તો આપેલા જ હશે ને, તમારે ચિત્ર દોરેલા છે તે જોઈને આપણે જવાબ લખવાના છે. તમારે ખાસ ચિત્ર જોઈને, પ્રાણીઓના ચિત્ર જોઈને ઓળખવાનું છે. પ્રશ્ન 5. પ્રશ્ન 5 અ. અહીંયા એક હશે પી, ફોક્સ, રેડ અને કા. આવી રીતના તમારે જવાબ આપેલા હશે. પછી અહીંયા શું તમારે કરેલું હશે, અહીંયા ચિત્ર દોરેલા હશે. આ મેં ચોરસ કર્યું છે, અહીંયા શું હશે તમારે ચિત્ર. તમારે
જોવાનો છે જે સાચા સ્પેલિંગ હોય તે બોક્સમાં આપણે સાચાને નિશાની કરવાની છે બીજા બોક્સ આપણે ખાલી રહેવા દેવાના છે હવે આપણે છેલ્લો પ્રશ્ન આવ્યો છે પ્રશ્ન 5 ડ એમાં છે નામના સ્પેલિંગ મેં તમને ઘટકો શીખવાડી હતા ક ન કા ને કને હસવાય કી કને દીર્ઘાય કી વાળા એમાં મેં જેટલા ઘટકો શીખવાડ્યા છે એની સાથે સાથે મેં તમને સ્પેલિંગ પણ શીખવાડેલા છે તેમાંથી તમારે સ્પેલિંગ તમારે પૂછાશે એટલે એ તમારે બધા સ્પેલિંગ પાકા કરવાના છે હું ખાલી તમને નમૂના પૂરતી તમને 3 થી 4 સ્પેલિંગ તમને બોર્ડ ઉપર કરાવું છું પણ બાકી બુકમાં તમે તમને ઘણા સ્પેલિંગ લખાવેલા છે છે ને એમાંથી બધા સ્પેલિંગ તમે પાકા કરજો તે જે તમારે સ્પેલિંગ તમારે પેપરમાં પૂછાય એમાં તમને જવાબ તમને લખવામાં સરળતા રહે તો નામના સ્પેલિંગ છે પ્રશ્ન 5 ક એમાં પહેલું નામ આવશે રજત આ તમને ઉદાહરણ પ્રમાણે આપું છું આ સ્પેલિંગ તમારે પૂછાશે નહીં રજત અચ્છા એ તમને ખાલી જગ્યા આપી હશે માયા ખાલી જગ્યા નીતા તમારે આવી રીતના ચાર સ્પેલિંગ તમને આપ્યા છે રજત માયા નીતા ને નીલા તમે બાકી બુકમાં જોજો તમે મેં બધા સ્પેલિંગ લખાવેલા છે તેમાંથી પૂછાશે 12 નો એક એક સ્પેલિંગ તમારે પૂછાશે નહીં એટલે બાકી બુક તમારે ખાસ પાકી કરવાની રહેશે આ મેં લખાવ્યો છે એમાંથી એક પણ તમારે સ્પેલિંગ નહીં આવે આનાથી તમારે અલગ સ્પેલિંગ આવશે પણ કેમાંથી પૂછાશે મેં જે તમને બાકી બુકમાં લખાવેલા છે તેમાંથી પૂછાશે તો આપણે આનો સ્પેલિંગ જોઈએ રનો શું આવે આર એ છનો જે એ તનુ શું આવે ટી ર જ ત પછી માયા એમ એ વાય એ મા યા નીતા એન આઈ ટી એ નીતા પછી આવ્યું નીલા તો એન ડબલ ઈ એલ એ નીલા આખું પેપરનું આપણે રિવિઝન થઈ ગયું છે અત્યારે મેં તમને જે શીખવાડ્યું છે અત્યારે બોર્ડ ઉપર તેમાંથી તમારે એવી જ રીતના તમારે સાવોથીમાં પાકી બુકમાં મેં બધું કરાવેલું છે એટલે તમારે ખાસ તમારે પ્રાઇમર વાંચવાની છે ને પાકી બુક તમારે જોવાની રહેશે ને કાલના પેપર માટે તમારા માટે બેસ્ટ લક સરસ મજાનું પેપર તમે લખજો આવજો આભાર.